નમસ્કાર મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ 26 એપ્રિલ 2018 ના કરંટ અફેર્સ લઈને. તો આપણે સૌથી પહેલા કરંટ અફેર્સથી ચાલુ કરીએ. ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેંક સાથે એક સંધિ થઈ છે કે ભારત સરકારનો એક પ્રોજેક્ટ જે એક મિશન છે, નેશનલ બાયોફાર્માસ્યુટિકલ મિશન, તેમાં 50% ફંડિંગ તે વર્લ્ડ બેંક પાસેથી આવવાનું છે. તે માટે ભારત સરકારે વર્લ્ડ બેંક સાથે આ સંધિ કરી છે. નેશનલ બાયોફાર્માસ્યુટિકલ મિશન આ ભારતનું એક એવું મિશન છે કે તેમાં 50% ફંડિંગ વર્લ્ડ બેંકનું આવવાનું છે અને 50% ફંડિંગ તે ભારત સરકાર કરવાની છે. અને આ મિશન અંતર્ગત ભારતનો એવો પ્રોગ્રામ છે કે ભારતને જલ્દીમાં જલ્દી આખી દુનિયાનું હબ બનાવી દઈએ બાયોફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સને લઈને. કેમ કે આપણી પાસે ટેકનોલોજી છે, આપણી પાસે એવા રિસોર્સિસ છે, પરંતુ આપણે એ ફિલ્ડમાં એટલા બધા આગળ નથી વધી શક્યા કે જેટલા વધવા જોઈએ. તો તે માટે ભારત સરકારનું આ મિશન, નેશનલ બાયોફાર્માસ્યુટિકલ મિશન, તે એવું લોન્ચ કરવામાં આવ્યું છે કે તે ઇન્ડિયાને બાયોફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ માટે, ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ માટે આખી દુનિયાનું હબ બનાવી દઈએ. હવે આપણે જોઈએ બીજા કરંટ અફેર્સ. હાલમાં જ કમિશન ફોર એગ્રીકલ્ચર ઓફ કોસ્ટ એન્ડ પ્રાઇઝિસ દ્વારા જે શણ છે તેના ટેકાનો ભાવ વધારવામાં આવ્યા છે. જે ગયા વર્ષે 3500 હતા પર ક્વિન્ટલ, તે આ વર્ષે 3750 પર ક્વિન્ટલ કરવામાં આવ્યા છે. તો ટેકાના ભાવ એ આ કમિશન દ્વારા વધારવામાં આવે છે, જે કમિશન ફોર એગ્રીકલ્ચર ઓફ કોસ્ટ એન્ડ પ્રાઇઝિસ કહેવામાં આવે છે. આ કમિશન તે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સ, આર્થિક નીતિની જે કેબિનેટ કમિટી છે તેની અંદર આ કમિશન કામ કરે છે. અને આ કમિશન જ તે કમિટીને કહે છે કે અત્યારે આપણે આ મટીરિયલના ટેકાના ભાવ વધારવા જોઈએ, આ મટીરિયલના ટેકાના ભાવ ન વધારવા જોઈએ. તે આ બધા રેકમેન્ડેશન તે આ કમિશન દ્વારા આપવામાં આવે છે. હવે આપણે જોઈએ ત્રીજા કારણે. ભારત સરકારની અંદર એક ચાલતું એક સ્કીમ અથવા તો એક મિશન, જેને નેશનલ બાંબુ મિશન કહેવામાં આવે છે, જે 2006-07 તે સ્કીમ લોન્ચ થઈ હતી અને પછીથી ચાલુ થયું હતું, તેનું રીસ્ટ્રક્ચરિંગ કરવામાં આવ્યું છે. એટલે તે યોજનાની જેટલી આપણે સ્ટ્રક્ચર ગોઠવાય, જે એનું માળખું હોય, તે અત્યારે ચેન્જ કરી અને બીજું કરવામાં આવ્યું છે. કારણ કે જે જૂનું માળખું હતું તેમાં ખેડૂતોને, પછી ઇન્ડસ્ટ્રીઝને અને બાંબુને લગતા જેટલા લોકો છે તેમને એટલો ફાયદો ન થતો હતો, અથવા તો આપણે એમ કહી શકીએ કે તે લોકો એક લિંકથી જોડાયા ન હતા, જે માળખાએ એ વ્યવસ્થા કરી દેવી જોઈએ. તો તે માટે આ મિશનનું આખે આખું માળખું તે ચેન્જ કરવામાં આવ્યું છે અને કેબિનેટ કમિટી દ્વારા તેને અપ્રુવલ મળ્યું છે. આ નેશનલ બાંબુ મિશન એટલા માટે ચાલુ કરવામાં આવ્યું હતું કારણ કે આર્થિક રીતે અને સામાજિક રીતે જે પ્રમાણે આપણે બાંબુ ટ્રી જોઈએ, તો જે જે જગ્યાએ આ બાંબુ ટ્રીઝની મદદ જોઈએ, આપણે જે હેલ્પફુલ થઈ શકે બાંબુ ટ્રી, તો તે જગ્યાએ બાંબુ ટ્રીઝ એટલા હતા નહીં. એટલા માટે ભારત સરકારે આ મિશન લોન્ચ કર્યો કે ખાસ આપણે એવી જગ્યાઓએ કે જ્યાં જરૂર છે ત્યાં આપણે બાંબુ ટ્રીઝ ઉગાવીએ, અને પછી તે આર્થિક રીતે આપણને કઈ કઈ રીતે ફાયદાકારક છે તે પણ આપણે જોઈએ, અને બીજી જેટલી રીતે આપણને આ બાંબુ ટ્રી ફાયદાકારક થાય અને ખેડૂતો આમાં એમ્પ્લોય થાય, તે જ આપણું મહત્વનું કાર્ય છે. તે માટે જ આ નેશનલ બાંબુ મિશન તે 14મું ફાઇનાન્સ કમિશનની અંદર તે લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ બાંબુ મિશન, નેશનલ બાંબુ મિશન, તે એક મિશનની અંદર લોન્ચ કરવામાં આવ્યું હતું, જે મિશનનું નામ છે મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર, MIDH. આ મિશન અંતર્ગત 2007 આ સ્કીમ, નેશનલ બાંબુ મિશનની સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી, અને આજે તેનું માળખું તે ચેન્જ કરવામાં આવ્યું છે, જેનાથી આખી વ્યવસ્થા એવી સેટઅપ થઈ શકે કે ફાર્મર્સને, ખેડૂતોને, ઇન્ડસ્ટ્રીઝને અને તેની સાથે જોડાયેલા તમામ લોકોને આનો ફાયદો મળી રહે. હવે આપણે જોઈએ ચોથા કરંટ અફેર્સ. હાલમાં જ ભારત અને મલેશિયા દ્વારા, આ બે દેશની સેના દ્વારા એક યુદ્ધ અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે હરિમાઉ શક્તિ. આ વખતે ભારત અને મલેશિયા તે મલેશિયાના એક જંગલ વિસ્તારમાં આ યુદ્ધ અભ્યાસ કરી રહ્યા છે.
જેમાં ભારતની એક ખાસ બટાલિયન તેમાં ભાગ લે છે, જેનું નામ છે ગ્રેનેડિયર્સ બટાલિયન. ગ્રેનેડિયર્સ બટાલિયન તે ભારતની સૌથી જૂની બટાલિયન કહેવાય છે અને સૌથી વધારે એક્સપિરિયન્સ વાળી બટાલિયન કહેવાય છે. તો તે આ ઓપરેશનમાં, આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લે છે, અને મલેશિયાની પણ એક બટાલિયન આ યુદ્ધ અભ્યાસમાં ભાગ લે છે, કે જેના દ્વારા બંને દેશોની સેનાઓને બંને દેશો પાસેથી કંઈક કંઈક શીખવા મળે. તો તે માટે આ યુદ્ધ અભ્યાસ યોજવામાં આવ્યો હતો. અને આ એવો પહેલો યુદ્ધ અભ્યાસ છે ઇન્ડિયા અને મલેશિયા વચ્ચે, કે જે મલેશિયાની ધરતી પર કરવામાં આવ્યો છે. હવે આપણે જોઈએ પાંચમા કરંટ અફેર્સ. ભારતીય નૌસેના દ્વારા LCU-ની ત્રીજી શિપ તે પોતાની અંદર કમિશન કરવામાં આવી છે. આ LCU એટલે લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી વ્હીકલ. આ લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી તે એક ટાઈપની શિપ બનાવવામાં આવે છે, જે ભારતની અંદર જ બનાવવામાં આવે છે. કોલકાતામાં સ્થાપિત એક કંપની છે, ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયરિંગ. આ કંપની દ્વારા આ પ્રકારની લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી પ્રકારની શિપ્સ બનાવવામાં આવે છે. અને આની પહેલી શિપ તે 2016 ઇન્ડિયન નેવીમાં કમિશન કરવામાં આવી હતી. અને આ તારીખે 25 એપ્રિલે આની ત્રીજી શિપ તે કમિશન કરવામાં આવી છે. તો આને થર્ડ શિપ ઓફ LCU પણ કહેવામાં આવે છે. આ શિપમાં આપણે જોવા જઈએ તો એડવાન્સ રીતે જેટલા આવતા ફીચર્સ છે તે બધા આ શિપમાં છે. અને આ શિપ તે INS-ની સક્ષમ રહી શકે એટલી શક્તિ ધરાવે છે. આ શિપની અંદર રડાર સિસ્ટમ્સ બહુ એડવાન્સ છે અને આની ફાયરિંગ સિસ્ટમ પણ બહુ એડવાન્સ છે, જે ભારત દ્વારા ડેવલપ કરાયેલ છે. તો આ રીતે ભારતીય નૌસેનાએ આ પ્રકારની લેન્ડિંગ ક્રાફ્ટ યુટિલિટી પ્રકારની ત્રીજી શિપ પોતાનામાં કમિશન કરી છે. તમને જો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો, અને અમારા ચેનલની રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.